तो प्रथम मोटी आ बात छे जे आपणे पहला बात करी के जीवन में नीतिमय प्रामाणिक पुरुषार्थ नी टेव हमेशा राखवी। आ सुखी अने प्रगतिशील जीवन माटे प्रथम पायानो विचार छे के नीतिमय प्रामाणिक पुरुषार्थ ए तमारा व्यवसाय में तमे करो। पुरुषार्थ आपणे बधा करीए छीए, नीतिमत्ता प्रामाणिकता पण घणा ओछा वत्ता ऊंचा आपणे राखीए छीए, पण प्रश्न आवे छे ज्यां नीतिमत्ता ने प्रामाणिकता चूकी जईए छीए त्यां। रातोरात कोई दिवस कोई व्यक्ति महान नथी थई शकतो। अंग्रेजीमां एक बहु सरस कहेवत छे कि द हाइट्स अटेन्ड एंड केप्ट बाय ग्रेट पर्सनालिटीज were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈએ પહોંચ્યા છે, એ રાતોરાત નથી પહોંચ્યા, પણ જ્યારે એમના સાથી મિત્રો રાત્રિની ચેન નિંદ્રામાં સૂતા હતા ત્યારે રાત્રે મોડે મોડે સુધી જાગીને એ લોકોએ પુરુષાર્થ કર્યો છે। માટે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને જે પરિશ્રમી બને છે એને ચોક્કસ સુખ અને પ્રગતિ બંને પ્રાપ્ત થાય છે। માટે જીવનમાં પાયાનો વિચાર હંમેશા કેળવી રાખો કે મારે જીવનમાં પરિશ્રમી ચોક્કસ થવું છે। સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે, ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ, વેરી ટેલેન્ટેડ, બોર્ન ટેલેન્ટેડ। એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ એડિશન કાઢીને એમની આખી એક યાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલી। એમાં પત્રકારે એમને પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ, એની પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ। ત્યારે સચિને ખૂબ સુંદર જવાબ આપેલો, એમને કહ્યું કે મારા 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટને પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, ઇન 24 યર્સ ધેર હેઝ નેવર બીન અ સિંગલ ડે વેર આઈ હેવ નોટ રીચ ધ નેટ્સ એટ 6 AM ઇન ધ મોર્નિંગ। સવારે 6 વાગે હું નેટ પર ન પહોંચ્યો હોય એક પણ દિવસ નથી। અને આપણે બધાએ દસેક વખત નિર્ણય કર્યા હશે કે સવારે આ કેન્દ્ર બહુ નજીક છે, બગીચો, મારે સવાર ઉઠીને વોકિંગ કરવા જવું છે, યોગાસન કરવા જવું છે, જોગિંગ કરવા જવું છે। દસેક વખત નિર્ણયો થયા હશે અને દસેક વખત તૂટ્યા હશે, હા કે ના? હવે આજે બેઠા બેઠા અહીંયા પાક્કો નિર્ણય કરજો, મેક અ ફર્મ ડિસિશન। તરત પત્રકારે આ પ્રશ્ન બીજો પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો દેટ મીન્સ થોડા થાકેલા હો અથવા તો યુ આર ઇન અ ગુડ ફોર્મ, તો તમને એમ થાય કે ચલો અત્યારે તો હું ગુડ નિકમાં છું, નહીં વાંધો આવે। તો પણ સચિન બોલ્યા કે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું, આ નિયમ છે। તો ડિસિપ્લિન, હાર્ડવર્ક ઇઝ ધ સિક્રેટ ઓફ યોર પ્રોગ્રેસ, સક્સેસ એન્ડ ઓલ હેપીનેસ ઇન યોર લાઈફ। ડિસિપ્લિન, હાર્ડવર્કની હંમેશા ટેવ પાડવી। પ્રચંડ પુરુષાર્થ કરવો ઇઝ નોટ ઓનલી અ હ્યુમન ડ્યુટી, ઇઝ નોટ ઓનલી અ હ્યુમન એન્ડિયવા, ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી, આપણું ગૌરવ છે। અને પુરુષાર્થનો ક્રમ ભગવાને પ્રકૃતિમાં મૂકેલો જ છે। તમે ત્યાં નોર્થ આફ્રિકાના જંગલ્સ માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. કે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો એનો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરી જશે.
પછી નીચે કન્ક્લુઝનમાં લખેલું છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ, એટલે પરિશ્રમી થવું ડિસિપ્લિન રીતે, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. જો નૈતિકતા અને પ્રામાણિકતા ન હોય તો કદાચ શરૂઆતમાં તમને પ્રગતિ ઝડપી દેખાય, ઘણું ધન આવતું દેખાય, પણ વેન યુ પ્લે વિથ એથિક્સ, એથિક્સ પ્લેઝ વિથ યુ. આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી સાથે રમી શકીએ? પાણી સાથે રમાય? અગ્નિ સાથે રમાય? હા કે ના? તમે 35-40 વર્ષની તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી હોય અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના તમે ચેરમેન પણ બન્યા હોય, તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમને એમ થાય કે હું 35 વર્ષથી ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિસિટીનું કરું છું, તમે પ્લગની સામે રવિવારે સવારે તમે સન્ડે ન્યૂઝપેપર ખોલીને બેઠા હોય વિથ અ કપ ઓફ કોફી ને તમે એમ કેફમાં આવી જાઓ અને કોલર ઊંચા કરીને કહો કે જો આ ચેરમેનની આંગણી છે અને હું નાખું છું અંદર પ્લગમાં ઇલેક્ટ્રિસિટી, તારું ડિસ્ટ્રીબ્યુશન બધું મારા હાથમાં છે, ધ્યાન રાખજે આંગળીનું, તો ઇલેક્ટ્રિસિટી માને? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર ફર્સ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે એથિક્સ, નોર્મ્સ, ડિસિપ્લિન્સ ડઝન્ટ નો યોર ફર્સ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી જેવું છે, ચીપકાવી દે, મરી જવાય. તો સુખી અને પ્રગતિશીલ જીવન માટે કદાચ થોડીક ઓછી પ્રગતિ શરૂઆતમાં થતી જણાય, લાભ ઓછો થતો જણાય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેજો, તો આજે નહીં તો કાલે ચોક્કસ પ્રગતિ થાય જ. અને તમારું કોન્સાયન્સ ક્લિયર રહે ને. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ને ફર્સ્ટ ક્લાસ ઓસીકુ કયું છે તમારું ક્લિયર કોન્સાયન્સ, કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં ક્યાંય અનીતિ નથી કરી. તો એ નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી ખૂબ જરૂરી છે, તો જીવનમાં સુખ શાંતિ અને આનંદ પ્રગતિ હંમેશા થતી રહે, ચોક્કસપણે થતી રહે, વિથ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. અને જેને જેને નથી રાખી એ મોટી મોટી પદવી ઉપરથી પણ પડી ગયા છે. તમે ક્યાંક નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકો તો ગમે તે પદ પ્રતિષ્ઠા ઉપર હો, તમે 73 વર્ષે પણ તિહાર જેલમાં જઈ શકો છો ને. પ્રશ્ન આવી જ શકે ત્યારે તે દિવસે બધું એક સાથે હાથમાંથી જતું રહે, યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. એટલે એક આ વાત છે. બીજું, પ્રગતિશીલ અને સુખી જીવન માટે થોડું વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ખાલી જીવનમાં કામ કરવું અને ઓફિસમાં બેસીને મોટા આયોજન કરીને, મોટા પ્રોજેક્ટ કરીને ખૂબ ધન કમાવવું અને ખૂબ મોટી કંપની બનાવવી, $1 billion, $2 billion કંપની બનાવવી અને એ દ્વારા હું સમાજમાં પ્રતિષ્ઠા મેળવું, એક ધ્યેય ચોક્કસ રાખવું, એની અમે કંઈ ના નથી પાડતા, પણ એની પાછળ તમારા જીવનના ઘણા બધા બીજા એકમો, જીવનનો ઘણો બધો સમય એ જો વ્યતીત થતો હોય તો યુ નીડ ટુ પુટ અ ચેક સમવેર. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે આઈ ટેલ ધેમ દેટ યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ દેટ યુ હોલ્ડ, એન્ડ યુ આર નોટ ધ કાર દેટ યુ ડ્રાઈવ, એન્ડ યુ આર નોટ ધ અપાર્ટમેન્ટ દેટ યુ લિવ ઇન, એન્ડ ડેફિનેટલી નોટ યુ આર નોટ ધ બ્રાન્ડેડ જ્વેલરી એન્ડ ક્લોથ્સ દેટ યુ વેર. એ આપણી આઈડેન્ટિટી નથી. તો એવો વિચાર અને પ્રયત્ન હોય એની અમે ના નથી પાડતા, પણ થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવું. તમે રાત્રે 9 વાગે 10 વાગે 11 વાગ્યા સુધી પણ ઓફિસમાં અથવા તો ઓફિસે નીકળ્યા પછી એના કામમાં અથવા તો ઘરે આવીને પણ તમે એ કામમાં પ્રવૃત્ત રહેતા હો તો યુ નીડ ટુ ચેક યોર સેલ્ફ. આખી પૃથ્વીની જવાબદારી આપણે નથી. અને યુ કાન્ટ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન. કોઈ ધારો કે અહીંયા ડોક્ટર બેઠા હોય, ઓર્થોપેડિક ડોક્ટર હોય, તો એમને એમ થાય કે મારી પ્રેક્ટિસ વધે તો આખા મુંબઈમાં જેટલા લોકોને ફ્રેક્ચર થાય બધા જ લોકો એમના ક્લિનિક આવવા માંડે, તો એ હેન્ડલ કરી શકવાના છે?
તમે જે પ્રોફેશનમાં છો અહીંયા જેટલા બેઠા છો, તમે વ્યક્તિગત જે જે પ્રોફેશનમાં છે, પ્રોફેશનનું આખા મુંબઈ શહેરનું બધું કામ તમારી પાસે આવી જાય તો કરી શકવાના છો? તો પુટ અ ફિઝિકલ બાર સમવેર, પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર, અને પુટ અ ટાઈમ બાર ઓલસો. સાંજે છ તો છ, સાડા છ તો સાડા છ, અને સાત તો મેક્સિમમ. પેન મૂકીને ઉભું જ થઈ જવાનું. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ, એ સાંજે પ્રેમથી 6 વાગે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જાય છે.